હલ્લો એવરીવન કેમ છો બધા મજામાં મારો અવાજ એકદમ બરાબર તમારા સુધી પહોંચે છે કે નહીં એક વખત મને કન્ફર્મેશન આપી દો મારો અવાજ તમારા સુધી બરાબર પહોંચે છે કે નહીં એક વખત ફટાફટ મને કન્ફર્મેશન આપી દો યસ જલ્દીથી બચો જલ્દીથી એક વખત મને કન્ફર્મેશન આપી દો કે મારો અવાજ તમારા સુધી એકદમ બરાબર રીતે પહોંચે છે કેમ છો મિત્રો જલ્દી થી આજ સુધી લગભગ મારો એક પણ સેશન એવો હશે ઓકે બરાબર પહોંચે છે ઓકે ઓકે પરફેક્ટ ચલો આજ સુધી એક પણ સેશન મારો એવો નહીં હોય કે જેની અંદર મેં તમને ક્યારે એવું કીધું હશે કે આ સેશનને તમે જે છે લાઈક કરો તમે તમારા મિત્રો સુધી શેર કરો પરંતુ આ સેશન એવો છે કે જેને હું તમ જે આ સેશનમાં હું તમને એવું કહેવા માગું છું ભાઈ આ સેશનને જેટલા પણ તમારા ગ્રુપ છે જેટલા પણ તમારા મિત્રો છે એ બધા જ મિત્રો સુધી જે છે પહોંચાડી દો આ સેશન તમારા માટે સ્ટુડન્ટ માટે જેટલા પણ એક્ઝામમાં અપિયર થવાના છે એ દરેક વિદ્યાર્થી માટે સૌથી ઇમ્પોર્ટન્ટ સેશન છે તો શક્ય હોય જો પોસિબલ હોય તો તમારા મિત્ર મંડળની અંદર એક વખત આ સેશન જે છે એને શેર કરી દો મિત્રો આની પહેલાં જે છે આની પહેલા આપણે ઓલરેડી તમને બધાને ખબર જ છે કે આજે તારીખ છે બાવીસ બાવીસ માર્ચ બે હજાર ટેસ્ટ ચાલુ થવા જઈ રહી છે બરાબર છે તો મિત્રો આ સરપ્રાઇઝ જે છે એ માત્ર આ મોક ટેસ્ટ માટે નથી પરંતુ તમારા માટે એની કરતાં પણ વિશેષ કંઈક નવું લઈને આવ્યો છું એના માટે થઈને હું તમને એવું કહું છું કે આ સેશન ને શક્ય હોય તો તમારા મિત્ર મંડળની અંદર શેર કરી દો આ વધારે તમારો સમય ના લેતા કારણ કે મને ખબર છે કે સમય કરતાં ઇમ્પોર્ટન્ટ જીવનમાં કંઈ જ નથી નથી જ્ઞાન એકેડેમી નથી હું કે નથી કોઈ બીજી બુક કે કંઈ જ વસ્તુ એ સમય કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ નથી તો તમારો સમય વધારે હું નહીં લઉં બહુ જ ઓછા સમયની અંદર હું તમને મારે જેટલી પણ ઇન્ફોર્મેશન આપવાની છે એ ઇન્ફોર્મેશન આપી દઈશ મિત્રો સૌથી પહેલાં જે છે એ આજથી એક તમને રિમાઇન્ડર માટે આ વસ્તુ તમને ફરીથી એક વખત રિકોલ કરાવી દઉં છું કે જેથી કરીને તમે ભૂલી ના જાઓ આજે આપણી ફ્રી મુક ટેસ્ટ જે છે ફ્રી મુક ટેસ્ટ ફોર ધ પ્લાનિંગ આસિસ્ટન્ટ એન્ડ ધ સર્વેયર જે મહેસૂલ વિભાગ સર્વેરની પોસ્ટ છે અને પ્લાનિંગ આસિસ્ટન્ટની પોસ્ટ છે આ બંનેની પોસ્ટ માટે આપણી ફ્રી મૂક ટેસ્ટ જે છે એપ્લિકેશનની અંદર એ ચાલુ થઈ જવાની છે આજે રાત્રે આઠ વાગ્યાથી એટ ઝીરો ઝીરો પીએમ આજે રાત્રે આઠ વાગ્યાથી ફ્રી મોક ટેસ્ટ ફોર ધ પ્લાનિંગ આસિસ્ટન્ટ એન્ડ ધ સર્વેર એ બંને ચાલુ થઈ જશે તમે કેટલા અટેમ્પ્ટ આપી શકશો અનલિમિટેડ કોઈ જ રેસ્ટ્રિક્શન નથી કે ભાઈ તમે જે છે એ એક અટેમ્પ બે અટેમ ત્રણ અટેમ્પ બરાબર છે તમને એવું થાય છે કે મારે અનલિમિટેડ અટેમ્પ આપવા છે તમે જે છે એ સો બસો પાંચસો અટેમ આપવા છે તો પણ તમારે આપી શકો છો પરંતુ હું એવું કહીશ કે ભાઈ તમારે માત્ર એક જ અટેમ્પ આપવાનો છે જેનાથી તમને ખુદને ખબર પડશે કે એક્ઝામની અંદર હું અપિયર થવાનો છું તો ભાઈ એક્ઝામવાળા એવું નથી કહેવાના જી ત્રિપલ એસવી વાળા તમને એમ નહીં કે કે ભાઈ તું બીજી વખત એક્ઝામ આપી દે બરાબર છે તો એ જ માહોલની અંદર બેઠવાનું છે ત્રણ કલાક જે છે સિંગલ સિટિંગમાં બેઠવાનું છે અને ત્યારે જ બેઠવાનું છે જ્યારે તમે કમ્ફર્ટેબલ છો એવું બિલકુલ નથી રાખવાનું કે ભાઈ આજે રાત્રે મુકાઈ જાય છે એટલે હડબડીની અંદર આજે ને આજે જ ટેસ્ટ આપી દો શક્ય છે તમને અત્યારે નથી વચાણું તમને એમ લાગે છે કે આજનો એક દિવસ રિવિઝન માટે જોઈએ છે આજનો આખો દિવસ રિવિઝન માટે લઈ લો આવતીકાલે ટેસ્ટ આપો સન્ડે ટેસ્ટ આપો પરંતુ ટેસ્ટ તમારે એકદમ પરફેક્ટ આપવાની છે બરાબર છે ઓકે ચાલુ કરો ત્યારે મતલબ શું ચાલુ કરવાનું છે બેટા નિકભાઈ શું ચાલુ કરવાની વાત કરો છો આજે રાત્રે આઠ વાગે ટેસ્ટ લાઈવ થઈ જશે પ્લાનિંગ આસિસ્ટન્ટની જે પહેલી ટેસ્ટ છે અને સર્વેરની જે પહેલી ટેસ્ટ છે કે જે આજે બાવીસ ત્રણ બે હજાર ચોવીસ સરવેર ટેસ્ટ વન બરાબર છે અને બાવીસ ત્રણ બે હજાર ચોવીસ પ્લાનિંગ આસિસ્ટન્ટની ટેસ્ટ વન આ બંને ટેસ્ટ જે છે એ આજે રાત્રે આઠ વાગે ચાલુ થઈ જશે ઓનલાઈન થઈ જશે તમે આજે રાત્રે આઠ વાગ્યાથી આ ટેસ્ટ આપી શકશો બેટા કોન્સ્ટેબલ માટે તમે એક વખત જ્ઞાન એકેડેમી જ્ઞાન લાઈવનો જે નંબર છે બરાબર છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી લો ઠીક છે ચલો ઓકે સેકન્ડ ટેસ્ટ આપણી જે છે એ આવતીકાલે રાત્રે આવી જશે આવતીકાલે રાત્રે આઠ વાગે જે છે આ ટેસ્ટ પણ લાઈવ થઈ જશે આવતીકાલે રાત્રે આઠ વાગે સર્વેયરની સેકન્ડ ટેસ્ટ અને પ્લાનિંગ આસિસ્ટન્ટની સેકન્ડ ટેસ્ટ આ લાઈવ થઈ જવા થઈ જવાની છે મિત્રો આ બધી જ ટેસ્ટ તમને જે દેખાય છે એ બધી જ ફ્રી ઓફ કોસ્ટ છે બરાબર છે એટલા માટે જેટલી શક્ય હોય એટલા મિત્રો સુધી તમે આ વસ્તુને શેર કરો જેના કારણે તમને આઈડિયા આવશે તમને અત્યારે જોવો છો ને ભાઈ તમને અત્યારે એવું લાગતું હશે કોમ્પિટિશન બહુ બધી છે તો એકચ્યુઅલ કોમ્પિટિશન કેટલી છે એ જો તમારે જાણવી છે તો એનાથી તમારે શું કરવાનું છે તો કે આ ટેસ્ટને શેર કરવાની છે બરાબર છે તમારા મિત્રોને પણ કહેવાનું છે તું આ ટેસ્ટ આપ કે જેથી કરીને આખા ગુજરાતમાં મેક્સિમમ લોકો જે છે એ આ ટેસ્ટ આપે અને આપણને કોમ્પિટિશનનો એક્ઝામ પહેલા જ ખબર પડી જાય હે ને એટલે કટ ઓફનું જે ચિંતા હોય ને એ કટ ચિંતા અહીંયાથી જતી રહે બરાબર છે સેકન્ડ થિંગ આ વસ્તુ જે છે એ થઈ ગઈ સર્વેયર પ્લાનિંગ આસિસ્ટન્ટની ટોટલ બે બે મુક ટેસ્ટ એટલે ટોટલ જે છે એ તમને ફ્રી ઓફ કોસ્ટ ચાર મુક ટેસ્ટ આપવામાં આવેલી છે ટોટલ ચાર મુક ટેસ્ટ તમને ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવેલી છે બરાબર છે પણ સાહેબ કહેવાવાળા જે છે એ કહેતા રહે છે અને અમે જે છે એક તમારો

આપણી જે બારસો ને આઠ પોસ્ટ હતી એમાંથી પ્લાનિંગ આસિસ્ટન્ટ અને સર્વેયર મહેસૂલ વિભાગ બે પોસ્ટની એક્ઝામ બાકી છે આ બંને એક્ઝામ માટે થઈને જે છે એ આપણે ફ્રી મુક ટેસ્ટ પણ ઓફલાઈન મોડની અંદર આયોજન કરેલું છે સીબીઆરટી ઓફલાઈન મોડ તમારે આવવાનું છે કમ્પ્યુટર ઉપર બેઠવાનું છે તમારે જે છે એ કઈ રીતે આ ટેસ્ટ માટે અપ્લાય કરવાનું છે દરેક વિષય હું ડિટેલમાં અહીંયા ચર્ચા કરવાનો છું પરંતુ એના પહેલાં આપણે જોઈ લઈએ કે આ ટેસ્ટની અંદર કઈ કઈ વસ્તુઓ તમને મળવાની છે તો આ ટેસ્ટની અંદર તમને જે છે એ તમારે ગાંધીનગર ખાતે રિયલ એક્ઝામ જેવો તમને અનુભવ મળવાનો છે બરાબર છે આના સિવાય જે છે એ આ ટેસ્ટ તદ્દન તદ્દન ફ્રી ઓફ કોસ્ટ છે આના કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી બરાબર છે બીજી વસ્તુ કે જે પણ આપણી નવી એક્ઝામ પેટર્ન છે એટલે કે જેટલા પણ નવા સબ્જેક્ટ એડ થયેલા છે અથવા તો જેટલા પણ સર્વેરની એક્ઝામ છે તો જેટલા નવા ટોપિક એડ થયેલા છે એ બધા જ ટોપિકની અહીંયા તમને ટેસ્ટ જે છે એ ટેસ્ટની અંદર બધા જ ટોપિક દેખાઈ જશે ઠીક છે ઓકે આના સિવાય જે છે આ ટેસ્ટની વિશેષતા એ છે કે તમે જે છે એ ટોટલ બધું જ સિલેબસ આપણે કવર કરી લેશું પ્લસ સેકન્ડ થિંગ કે જે તે રેસ્પેક્ટિવ હશે એના દ્વારા આ સબ્જેક્ટના એમસીક્યુ કાઢવામાં આવેલા હશે એટલે તમને એવું લાગશે ભાઈ એક્ઝામમાં કે કદાચ આમાંથી એકાદો ક્વેશ્ચન બે ક્વેશ્ચન દસ ક્વેશ્ચન અથવા તો ઘણી બધી વખત એવું બને કે 10 થી બાર પંદર ક્વેશ્ચન પણ બેઠા જી ત્રિપલ એસ બે માં પૂછાઈ જાય આ એક વિડીયો લાવવાનો બાકી છે

સો એ સો ટકા સાચી હોય છે એ જ વસ્તુ તમારી સામે હું મૂકું છું મને હું એવું નથી કે પેપરમાં શું આવવાનું છે હા અમને એ ખબર હોય કે સાહેબ ભણાવીએ ને તો આવવાના ચાન્સીસ વધારે છે અને પ્રોબેબિલિટી જે છે એ ઘણી વખત સાચી પડી જતી હોય છે બરાબર છે તો આ ફ્રી મોક ટેસ્ટનો લાભ તમે દરેક તમારા મિત્રો સુધી પહોંચાડો અને જેટલા પણ કેન્ડિડેટ છે કે જે સિવિલ એન્જિનિયરિંગની તૈયારી કરે છે એ દરેકે દરેક મિત્રોને આ વિશે ખબર હોવી જોઈએ આખા ગુજરાતમાં ભાઈ આ તમારા માટે છે તો તમારી જિમ્મેદારી બને છે કે તમારે આખા ગુજરાતની અંદર દરેક વિદ્યાર્થી જે છે એના સુધી આ પહોંચાડવાનું છે યસ બેટા શું કહો છો ઓકે યસ બિલકુલ હે ને તમારે જે છે એ ટેસ્ટ આપવા માટે ગાંધીનગર ખાતે આવવું પડશે ટેસ્ટ આપવા માટે તમારે ગાંધીનગર ખાતે આવવું પડશે બરાબર છે અને અગેન ભાઈ આ માત્ર લખેલું નથી લિમિટેડ સીટ ખરેખર લિમિટેડ સીટ છે ખરેખર લિમિટેડ સીટ છે તો તમારે જે છે બરાબર છે એ સૌથી પહેલાં હવે શું કરવાનું છે કઈ રીતે આની અંદર તમે રજીસ્ટર્ડ કરી શકશો બરાબર એ દરેક વિશે હું માહિતી આપી દઉં હમણાં તો સાહેબ કહેતા હતા ફ્રીમાં છે અને અહીંયા એકસો એક રૂપિયા લખી દીધા એ તો અમારે સાથ સરાસર ચીટિંગ હોય હે લાગે છે ને એવું ભાઈ સમજાવું છું આ એકસો એક રૂપિયા એટલા માટે રાખ્યો છે કે જેથી કરીને તમે બધા જ છોકરાઓ જે છે એ આની અંદર જોઈન થઈ જાઓ આ કોર્સની અંદર તમે જોઈન થઈ જશો એટલે તમને જે છે તમને જ્ઞાન એકેડેમીની જ્ઞાન લાઈવની એપ્લિકેશન છે આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે ત્યાં એન્જિનિયરિંગ સેક્શનમાં જવાનું છે અને એન્જિનિયરિંગ સેક્શનની અંદર જઈ અને અશોકા લખવાનું છે આખરી પ્રહાર છે ભાઈ અશોકા નામ રાખવા પાછળનું કારણ છે હે ને અશોકા નામ રાખવા પાછળનું પણ કારણ છે સાહેબ અશોક જે છે સમ્રાટ અશોક મોર્ય સામ્રાજ્યની જે શરૂઆત થઈ હતી આ મોર્ય સામ્રાજ્યની શરૂઆત થઈ છે બરાબર છે મૌર્ય સામ્રાજ્યમાં સૌથી પ્રતાપી રાજા છે અશોક અને એ અશોક જે છે એને જીવનમાં કોઈ પણ સંજોગો હોય તમને કદાચ ખબર હશે જો ઇતિહાસ ભીણાશો તો કે કોઈ પણ સંજોગોની અંદર જે છે એ પોતે હાર નથી માનતો બરાબર છે એ ચાહે ધર્મની બાબત હોય કે ચાહે યુદ્ધની બાબત હોય ચાહે રાજ્યની બાબત હોય કોઈ પણ ક્ષેત્રની અંદર પોતે હાર નથી માનતો અને એટલા માટે તમારે પણ જે છે એ અશોકની જેમ જીવનમાં કોઈ પણ સંજોગો કેમ ના આવી જાય કેમ એવું તમને ના થઈ જાય હવે તો આ એક્ઝામ થવાની જ નથી છતાંય જે છેલ્લી ઘડી સુધી જે છે આપણે લડી લેવાનું છે એટલા માટે જે છે આ ટેસ્ટનું નામ પણ રાખેલું છે સાહેબ અશોકા બરાબર છે ને ઓકે તો તમારે શું કરવાનું છે આ ટેસ્ટની અંદર જે છે આ કોર્સ આપણો જે છે એમાં તમારે જોઈન થઈ જવાનું છે આ કોર્સની અંદર તમે જોઈન થઈ જશો તમે જ્યારે ટેસ્ટ આપવા માટે ગાંધીનગર ખાતે આવો છો આ એટલા માટે એકસો એક રાખેલા છે માત્ર સિરિયસ કેન્ડિડેટ હોય એ જ ફોર્મ ભરે અથવા તો સિરિયસ કેન્ડિડેટ છે એ જ આ કોર્સની અંદર એનરોલ થાય બરાબર છે કારણ કે તમે અહીંયા આવો છો તો તમારા માટે જે છે એ અરેન્જમેન્ટ એક પીસી પીસીની કરાવવાની હોય છે હે ને એટલા માટે થઈને એક્ઝેક્ટ આઈડિયા આવે કે કેટલા છોકરાઓ જે છે એ ટેસ્ટ આપવા માટે આવવાના છે એના માટે થઈને શું કર્યું છે એકસો એક રૂપિયા જે છે એ ફી રાખેલી છે બરાબર છે જેવી રીતે જી ત્રિપલ એસ વાળા કરે છે તમારી પાસેથી સીસીઈ ની એક્ઝામની અંદર જે છે એ ફી લઈ લે છે અને જ્યારે તમે એક્ઝામ આપવા માટે આવશો ગાંધીનગર ખાતે તમને એડ્રેસ ટાઈમિંગ આ દરેકની માહિતી જે છે એ તમને તમ અહીંયા જ્યારે તમે એન્ટર થશો આ કોર્સની અંદર તમે પરચેસ કરશો એટલે તમને વોટ્સએપ દ્વારા માહિતી આપવામાં આવશે અથવા તો તમને કોલ આવી જશે કે તમારે જે છે એ કયા એડ્રેસ ઉપર આવવાનું છે બરાબર છે તમે જ્યારે એક્ઝામ આપવા માટે આવો છો ગાંધીનગર ખાતે એટલે તમારે જે છે એ આ ફોમ તમારી સાથે ઓફલાઈન મોડની અંદર પ્રિન્ટ આઉટ લઈને આવવાનું છે જેમાં તમારો એક ફોટો અહીંયા હશે અહીંયા તમારે તમારું શું રાખવાનું છે ભાઈ ફોટો લગાવી દેવાનો છે બરાબર છે અહીંયા તમારું જે પણ નામ છે એક્સ ઝેડ તમારું જે પણ તમારે એક્ઝામ આપવાની છે તમે કોઈ પણ એક એક્ઝામ આપી શકશો તમે જે છે જો તમારે પ્લાનિંગ આસિસ્ટન્ટની એક્ઝામ આપવાની છે બરાબર છે તો તમારે પ્લાનિંગ આસિસ્ટન્ટ અહીંયા લખવાનું છે અથવા તો જો તમારે સર્વેરની માત્ર એક્ઝામ આપવી છે તો અહીંયા તમારે જે છે એ સર્વેયર લખવાનું છે કોઈ પણ સિંગલ એક્ઝામ તમે આપી શકશો બરાબર છે કાં તો પ્લાનિંગ આસિસ્ટન્ટ અથવા તો સર્વેયર બંને એક્ઝામ જે છે એ તમે એક સાથે નહીં આપી શકો બરાબર છે તો તમારે જે એક્ઝામ આપવી છે કમ્પલસરી આ નામ લખવાનું છે એક્ઝામનું ડેટ ઓફ બર્થ લખવાની છે અને તમારો જે વોટ્સએપ નંબર છે એ વોટ્સએપ નંબર લખવાનો છે આ ફોર્મ તમારે સાથે લઈને આવવાનું છે જ્યારે તમે એક્ઝામ આપવા માટે આવો છો ત્યારે તમે એક્ઝામ આપવા માટે આવો છો એટલે ડેસ્ક ઉપર જે તે વ્યક્તિ રજીસ્ટ્રેશન માટે બેઠું હશે વેરીફિકેશન માટે એ વ્યક્તિ જે છે એ જ સમયે તમે આ જે અમાઉન્ટ ભરેલું છે એકસો એક રૂપિયા એ તમને પાછું રિફંડ આપી દેશે પણ ક્યારે મળશે જો તમે પરીક્ષા આપવા માટે આવો છો તો બાકી નહીં એટલે ખાસ કરીને એ જ મિત્રો જે છે આ કોર્સ પરચેસ કરજો કે જેને ખરેખર ગાંધીનગર ખાતે કઈ તારીખે સાહેબ બા કઈ તારીખે છે તો કે ભાઈ આપણી ડેટ જે છે એ બાવીસ પહેલાં રાખી હતી છવ્વીસ તારીખ છે છવ્વીસ માર્ચ બે હજાર ને ચોવીસ છવ્વીસમી માર્ચ બે હજાર ને ચોવીસના રોજ જે છે એ આપણે ટેસ્ટનું આયોજન કરેલું છે ગાંધીનગર ખાતે અને કમ્પલસરી તમારે અહીંયા આવવું પડશે તમે એક્ઝામ દેવા આવો છો એટલે તરત જ તમને જે છે એ જે એકસો ને એક રૂપિયાનો તમે કોર્સ પરચેસ કરેલો છે બરાબર છે આ અમાઉન્ટ જે છે એ તમને રિફંડ થઈ જશે ઠીક છે સાહેબ થઈ ગયું ફ્રીમાં આવે થઈ ગયું ફ્રીમાં આ માત્ર એટલા માટે રાખેલું છે જે પણ સિરિયસ કેન્ડિડેટ છે જેને ખરેખર ટેસ્ટ આપવી છે મોડમાં અને ખરેખર એને અનુભવ કરવો છે કે પરીક્ષા પહેલા જે છે એ પરીક્ષાનો માહોલ કેવો હોય છે કેવી ધક ધગધગ થાય છે એક્ઝામમાં પ્રેશર કેટલું આવે છે એ દરેક વસ્તુ જે છે એ ફીલ કરાવી કરવી છે એ જ કેન્ડિડેટ અહીંયા ફોર્મ ભરે એના માટે રાખેલું છે બરાબર છે ચલો તો આવી રીતે જે છે તમે કંઈક એક્ઝામની અંદર એનરોલ થઈ શકશો બરાબર છે બહુ સરસ રીતે આપણે જે છે એ એક્ઝામ કન્ડક્ટ કરવાની છે સીબીઆરટી મોડની અંદર હશે તો સાહેબ ટોટલ જે છે એ કેટલી એક્ઝામ એ અમારા દ્વારા અહીંયા કન્ડક્ટ કરવામાં આવી છે પ્લાનિંગ આસિસ્ટન્ટની વાત કરીએ તો પ્લાનિંગ આસિસ્ટન્ટની ટોટલ બે મોક ટેસ્ટ જે આજથી ચાલુ થઈ ગઈ છે બરાબર બે અને પ્લસ એક સીબીઆરટી મોડની અંદર એક મોક ટેસ્ટ સર્વેરની વાત કરીએ તો એની પણ બે પ્લસ એક ટોટલ સાહેબ ત્રણ મુક ટેસ્ટ અને એ પણ તદ્દન ફ્રી આ ટોટલ ત્રણ મુક ટેસ્ટ છે અને એ પણ તદ્દન ફ્રીમાં છે એનો કોઈ ચાર્જ નથી બરાબર છે ચલો તો આશા રાખું છું કે આ સેશન જે છે એ તમને હેલ્પફુલ લાગ્યો હશે જો તમને આ સેશન હેલ્પફુલ લાગ્યો છે ને તમને એવું ખરેખર લાગે છે કે અમે તમારા માટે કંઈક સારું કરી રહ્યા છીએ તો તમારા મિત્રો સુધી આ સેશનને ખાસ કરીને પહોંચાડજો તમારા મિત્રોના તમારા જે પણ ગ્રુપ છે દરેકે દરેક ગ્રુપની અંદર તમે શેર કરી શકો છો જો તમારાથી શક્ય છે તો જ બરાબર છે ને હું બિલકુલ એવું નહીં કહું કે કમ્પલસરી ભાઈ કરો જો તમને એવું લાગે છે કે ખરેખર આ હેલ્પફુલ તમને થવાનું છે તમારા મિત્રને થવાનું છે તો આ સેશનને તમારે જે છે એ તમારા મિત્ર સુધી પહોંચાડવાની જવાબદારી હવે તમારી છે બરાબર છે અમારા એન્ડ ઉપરથી જેટલું અમારે થઈ શકતું હતું એ અહીંયા આગળ કરી દીધું છે ઠીક છે તો આશા રાખું છું કે તમે બધા જ બહુ સરસ રીતે તૈયારી કરતા હશો અને અંદર જે છે એ પાસ થઈને ડેફિનેટલી તમે તમારું અને તમારા પરિવારનું નામ રોશન કરશો ઓકે હવે તમારો કોઈ પણ ક્વેશ્ચન છે તો ફટાફટ પૂછી લો શું કહો છો નિકભાઈ જયેશના લેક્ચર ભાઈ સિવિલના લેક્ચર હોય ને હે ને તો ખબર હશે બેટા ઓકે ચલો તો આઈ હોપ કે તમને આ સેશન જે છે એ બહુ હેલ્પફુલ લાગ્યું હશે બરાબર છે સો થેન્ક યુ સો મચ ટુ કનેક્ટ વિથ દસ આઈમ પૃથ્વી રાજવાલા સાઇનિંગ ઓફ થેન્ક યુ સો મચ